गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामा। धोरण 8 ની અંદર વિષય વિજ્ઞાન, વિજ્ઞાન વિષય ની અંદર આપણે 7મો પાઠ પૂર્ણ કરી લીધો છે। આજના લેક્ચરમાં એક નવો પાઠ 8મો પાઠ જે જીવ વિજ્ઞાનનો પાઠ છે તેનો પ્રથમ અધ્યાય એટલે કે પાઠની શરૂઆતમાં જે પારિભાષિક શબ્દો આપણે કહીએ છીએ તે આપણે કરવાના છે। તો પાઠ છે જીવ વિજ્ઞાનનો। જીવ વિજ્ઞાન એટલે સજીવ અને નિર્જીવ, એમાંથી આપણે સજીવનો અભ્યાસ કરવાનો હોય। સજીવમાં કોનો કોનો સમાવેશ થાય? સજીવમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ આ બે વિભાગ છે। વનસ્પતિઓમાં બધી જ વનસ્પતિઓ આવી જાય, નાના ઝાડથી માંડીને મોટા વૃક્ષો, જંગલો, બધી વનસ્પતિ। અને પ્રાણીઓની અંદર એક કોષથી માંડીને અબજો કોષો ધરાવનાર સજીવો જેમ કે માણસ, હાથી, જીરાફ, આટલા મોટા મોટા અને જટિલ શરીર રચના ધરાવતા પ્રાણીઓ છે એ બધા જ નો સમાવેશ થાય સજીવમાં। મિત્રો, માણસ છે, આપણે પણ એક પ્રાણી છીએ। આપણે સમાજમાં રહીએ છીએ, આધુનિક બધી ટેકનોલોજી વાપરી છે, મગજનો વધારે ઉપયોગ કરી છે, એટલા માટે આપણે સામાજિક પ્રાણી કહી શકાય। આપણને કોઈ પ્રાણી કહે તો આપણને હસવું આવે, પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિ આપણે પણ એક સજીવ છે, એક પ્રાણી છે, સામાજિક પ્રાણી છે, બરાબર। ચલો, તો હવે પારિભાષિક શબ્દો એટલે કે આપણે જે પાઠની અંદર જીવ વિજ્ઞાનના અમુક શબ્દો છે એ સંસ્કૃતને લગતા પણ હોય છે મિત્રો, એટલા માટે હંમેશા એ ધ્યાન રાખો કે કોઈ પણ શબ્દ છે એનું તમને અર્થઘટન અર્થ ખબર હોવી જોઈએ। તેનો અર્થ તમને ખબર હોય તો તમે શું કરી શકો, એનું અર્થઘટન કરી શકો। તો મિત્રો, હવે અહીંયા શરૂઆત કરીએ। 8મો ધોરણ વિષય વિજ્ઞાન કોર્સ છે એ પાઠ 8મો શરૂઆત કરી છે, એના રચના ને કારણે લેક્ચર નંબર 39 39માં લેક્ચર ની અંદર આપણે શું કરીશું, આ વસ્તુ કરીશું। હવે બધા જ પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરીએ। પેલો પાઠનો જે શીર્ષક છે કોર્સ, કોને કહેવાય કોર્સ, એની શોધ કઈ રીતે થઈ આ પાઠમાં ભણવાનું છે। ઇંગ્લિશમાં કહેવાય સેલ, સજીવ હોવા માટેનું લઘુત્તમ આયોજન, મિનિમમ કોષ હોય એ સજીવનું આયોજન છે, કે એક કોષ હોય તો જ સજીવ કહેવાય। અમીબા, પેરામિસિયમ, બેક્ટેરિયા એ કોષી સજીવો છે, એક જ કોષથી બનતા, સમજાય? સજીવ હોવા માટેનું લઘુત્તમ આયોજન એને કહેવાય કોષ, સમજાય મિત્રો? બીજું છે કોષરસ પટલ। તો સૌ પહેલા કોષ છે એ કેવો હોય એ તમને થોડી માહિતી આપી દઉં। એક કોષને જોવા જાય તો અનિયમિત આકારનો હોય અથવા નિયમિત આકારનો હોય, એની અંદર કોષ કેન્દ્ર હોય। કોષ રસ પટલ, પટલ એટલે કે પડ, કોષરસને ઘેરતું પડ છે ને કોષરસ પટલ કહેવાય। કોષના મધ્યમાં આવેલું કોષનું કેન્દ્ર હોય એને કોષ કેન્દ્ર કહેવાય। કોષ કેન્દ્રની આજુબાજુમાં જે છાટું પડ છે જે કોષ કેન્દ્રની ફરતે આવેલું એને કહેવાય કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર પટલ, પટલ એટલે પડ, કોષ કેન્દ્રને ઘેરતું પડ છે ને કોષ કેન્દ્ર પટલ કહેવાય। અહીંયા કોષ કેન્દ્ર પટલ અને કોષરસ પટલની વચ્ચે જે હોય એને કહેવાય કોષરસ, જેની અંદર વિવિધ જાતના કાર્યો કરવા માટે અલગ અલગ જે અંગો હોય એને કહેવાય અંગિકાઓ, સમજાણો મિત્રો? અંગિકાઓ છે એ આ પ્રાથમિક કોષ છે એની માહિતી છે। કોષ શું છે એનો પ્રાથમિક ખ્યાલ તમને આપેલો છે। પેલો છે કોષ સજીવો માટેનું લઘુત્તમ આયોજન, કોષરસ પટલ
આખો સૃષ્ટિની ઘેર તો દરેક જીવંત કોષમાં આવેલો પટલ, દરેક જીવંત કોષની અંદર આ પટલ હોય હોય અને હોય જ. સમજાણું? ત્રીજું છે કોષ દિવાલ. કોષ દિવાલ સજીવોમાં, પ્રાણીઓમાં નથી હોતી, વનસ્પતિઓમાં હોય અથવા એક કોષી સજીવોમાં હોય. વનસ્પતિ કોષ અને બેક્ટેરિયાના કોષ, યાદ રાખજો મિત્રો, ખાસ વનસ્પતિ કોષ અને બેક્ટેરિયા એના કોષમાં આવેલા કોષરસ પટલની બહારની તરફ, કોષરસ પટલની બહારની તરફ આવેલો સખત આવરણ કોષ હોય મિત્રો, બરાબર છે, એમાં કોષરસ પટલ ઉમાવશે. પણ કોષરસ પટલની બહાર જે રક્ષણ આપતું પડ છે એને કહેવાય કોષ દિવાલ, જે વનસ્પતિમાં જ હોય કા પછી બેક્ટેરિયા જેવા એક કોષી સજીવમાં હોય. મગજમાં વાત ફિટ કરી લેજો. વનસ્પતિ કોષ અને બેક્ટેરિયાના કોષ એમાં આવેલા કોષરસ પટલની બહારની તરફ આવેલું સખત આવરણ. ચોથું હરિત કણ આપણો વનસ્પતિ કોષમાં જોઈએ. વનસ્પતિના હવાઈ લીલા ભાગોના કોષોમાં આવેલા લીલા રંગના રંજક કણો. લીલા રંગની આપણને જે વનસ્પતિ દેખાય છે હરિત કણને જ આભારી છે. હરિત એટલે લીલો, હરિ એટલે લીલો, લીલા કણ અથવા હરિત કણ. વનસ્પતિના હવાઈ લીલા ભાગોના કોષોમાં આવેલા લીલા રંગના રંજક કણ. સમજણ મિત્રો. પાંચમું રંગસૂત્ર. બધા જ સજીવો છે એમાં પ્રાણીઓમાં રંગસૂત્ર હોય, માણસમાં પણ આ જ રીતની રચના હોય. કોષના વિભાજન વખતે કોષ છે એ બે ભાગમાં વહેંચાય, બે માંથી ચાર ભાગમાં વહેંચાય, ચાર માંથી આઠ ભાગમાં વહેંચાય, આઠ ના સોળ થાય, સોળ ના બત્રીસ, એ રીતે બહુકોષી સજીવોમાં જન્મ થાય, બરાબર. તો કોષ વિભાજન વખતે કોષ કેન્દ્રનું રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્રની અંદર આવેલું, અહીંયા આવેલું કોષ કેન્દ્રનું રંગસૂત્ર દ્રવ્ય દંડ સ્વરૂપની રચનામાં રૂપાંતર પામે. જે જમીન તરણ કરતી રચના છે આવી રીતે, બરાબર, એ દંડ એટલે કે એક સીધા લીટા જેવી રચના, બરાબર, રૂપાંતરિત થાય તેને કહેવાય રંગસૂત્ર. કોષ વિભાજન વખતે કોષ કેન્દ્રનું રંગસૂત્ર દ્રવ્ય દંડ સ્વરૂપી રચનામાં રૂપાંતર પામે જે જમીન ધારણ કરતી રચના છે એને કહેવાય રંગસૂત્ર. કોષરસ. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ અને કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ અને કોષરસ પટલ વચ્ચે વિસ્તારમાં આવેલી ઝીલી સ્વરૂપી ઘટક. ઝીલી તો જોઈ છે ને મિત્રો, ઝીલી દેખી એ તમને ખ્યાલ છે, ઝેરી સ્વરૂપી ઘટક. પછી સુકોષ કેન્દ્ર. કોષમાં કોષ કેન્દ્ર પટલ યુક્ત, કોષમાં કોષ કેન્દ્ર પટલ આવેલું એવું સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા કોષ કે સજીવ એને કહેવાય સુકોષ કેન્દ્રી સજીવો. સુ એટલે સારા કોષ કેન્દ્ર, સારા કોષ કેન્દ્ર, સુયોજિત આયોજન ધરાવતા કોષ કેન્દ્ર ધરાવતા સજીવો. કોષમાં કોષ કેન્દ્ર પટલ યુક્ત સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા કોષ કે સજીવ. જનીન. રંગસૂત્ર પર આવેલો આનુવંશિકતાનો એકમ. રંગસૂત્ર પર આવેલા આનુવંશિકતાના જે એકમ હોય એને કહેવાય જનીન. શું કહેવાય મિત્રો? જનીન. જીન્સ. જીએનએસ. જીન્સ રંગસૂત્ર. આ લક્ષણો છે આપણામાં હોય મા બાપના યાના આધારિત છે. મમ્મીના અને પપ્પાના બંનેના લક્ષણો આપણામાં આવે, બરાબર. ચાલો બહુકોષીય. એક કરતા વધારે કોષોના બનેલા સજીવને બહુકોષીય કહેવાય, તો આપણને ખ્યાલ છે. કોષ કેન્દ્ર પટલ. સુકોષ કેન્દ્રી કોષ એના કોષ કેન્દ્રના કોષરસથી અલગ કરતું છેદસ્થ પટલ, પહેલા જ વાત થઈ કે કોષ કેન્દ્ર પટલ. સુકોષ કેન્દ્રી કોષ એમાં
કોષ કેન્દ્રને કોષ રસથી અલગ કરતો છિદ્રિષ્ઠ પટલ, છિદ્રવાળું પટલ બરાબર એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રમાં જોવા મળતી નાની ગોળાકાર સંરચના. કોષ કેન્દ્રની અંદર જોવા મળતી નાની ગોળાકાર સંરચના જેને કહેવાય કોષ કેન્દ્રિકા. નેક્સ્ટ, કોષ કેન્દ્ર કોષની સમગ્ર ક્રિયાનું નિયમન કરતી સંરચના. કોષની બધી ક્રિયાનું નિયમન કરતી સંરચના કોષ કેન્દ્ર. ચાલો અંગ બારમો, એના પછી તેરમો, વિવિધ પેશીના સંગઠનથી બનતી રચના. કેટલી બધી પેશીઓ મળે અને અંગ બનાવે. પેશી એટલે નોર્મલી આપણે મે સ્નાયુ અથવા નસ એવું કહી શકીએ. અંગિકાઓ, કોષના કોષરસમાં વિવિધ કાર્યો કરવા માટે આવેલી સંરચનાઓ. બધી અંગિકાઓ છે ને મિત્રો પહેલા સમજી દીધી બરાબર. લાઇસોસોમ, રિબોસોમ, કેટલી બધી અંગિકાઓ અડગવાની અંદર આવશે, એના ઉપયોગ આવશે, શું કાર્ય શરીરમાં કરી એ પણ આવશે. જીવરસ પટલ, જીવરસને ઘેરતો પટલ જે કોષરસ પટલ જ છે. આપણે નોર્મલ ભાષામાં ફોટોન્સ પણ કહી શકીએ. રંજક, રંગ ધરાવતા જે કણો હોય એને રંજક કણ કહેવાય, હરિત કણ પણ કહેવાય. પછી છે આદિકોષ કેન્દ્રીય, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા વિહીન પ્રાથમિક કોષ કેન્દ્ર ધરાવતા કોષ. કોષ કેન્દ્ર ધરાવતા હોય પણ એમાં કોષ કેન્દ્ર પટલ કે કોષ કેન્દ્રિકા ના હોય એવા સામાન્ય કોષ છે. પ્રાથમિક કક્ષાના કે જ્યાંથી કોષ છે એની શરૂઆત થાય, એનાથી પછી બધા કોષ કેન્દ્ર ધરાવતા કોષ કેન્દ્રિકા ધરાવતો હોય એને કહેવાય કોષ આદિકોષ કેન્દ્રીય. પછી છે ખોટા પગ, અમીબાની કોષ સપાટી પર જોવા મળતા હંગામી પ્રવર્તો. પ્રવર્તો એટલે કે પગ, સામાન્ય પગ જે ગતિ પ્રદાન કરે તેમજ ખોરાક અંતઃકરણમાં મદદરૂપ થાય. ગતિ પ્રદાન કરે અને ગતિ કરવા માટે ખોટા પગ જેવી સંરચના ઉત્પન્ન થાય અને ગતિ કરવા માટે એને શું કરે, પ્રવર્તો આપે. ખોરાકના અંતઃકરણમાં પણ મદદ કરે, ખોરાક ના કરી અંદર લઈ શકે. પેશી, નિશ્ચિત કાર્ય કરવા માટે રચાતો કોષોનો સમૂહ. એક સાથે ઘણા બધા કોષો ભેગાથી પેશી બનાવે, ઘણી બધી પેશી ભેગી થઈ અંગ બનાવે. આ યાદ રાખજો. એક કોષીય, એક જ કોષથી બનેલા સજીવ આપણને ખબર છે. રસધાની, કોષના કોષરસમાં આવેલી કોષરસ વિહીન સંરચના. રસધાની જેમાં શું કોષરસ હોય નહીં. અને લાસ્ટ શ્વેતકણ, એ તો આપણને ખબર જ છે. ઇંગ્લિશમાં કહેવાય વ્હાઇટ બ્લડ સેલ્સ. ઘણીવાર રિપોર્ટમાં WBC અને RBC રેડ બ્લડ સેલ્સ હોય. રેડ બ્લડ સેલ્સ એટલે આપણા લોહીમાં આવેલા લાલ કણો, રક્ત કણો, અને આ આપણા શરીરના રક્ષક છે. રુધિરમાં આવેલા અનિયમિતતાના રોગ પ્રતિકારકતા માટે મદદરૂપ કોષ. આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એને વધારવા માટે WBC જવાબદાર છે. જેનામાં WBC નું કાઉન્ટિંગ નોર્મલ હોય એ સ્વસ્થ માણસ હોય. WBC વધવા કે ઘટવા જોઈએ નહીં. તો મિત્રો આજે મેં તમને 22 એવી વ્યાખ્યાઓ, સ્વરૂપ જે પારિભાષિક શબ્દો ખરાવેલા છે એ તમારે તમારી ક્લાસવર્કની અને હોમવર્કની બુકમાં એક એક વાર, ટોટલ કેટલી વાર, 2 વાર લખવાના છે. એ તમારું શું છે, નાનું હોમવર્ક છે એટલે નાનું ઘર બરાબર. નાનું હોમવર્ક એટલે નાનું ઘર પારિભાષિક શબ્દો. તો મિત્રો ખાસ યાદ રાખજો, હવે તમને જે હોમવર્ક આપું છું રેગ્યુલરલી ફોન કરી લેજો, ઠીક છે? આવતા નેક્સ્ટ સ્ટુડિયોમાં મળીશું.
નવા પાઠની શરૂઆત કરીને કહે છે નવા પ્રશ્નો સાથે પ્રવૃત્તિ અત્યાર સુધી કરી રહો સુરક્ષિત રહો થેન્ક યુ.